હવે વાત કરીએ તો પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યારે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારી ફેલાઈ છે ત્યારે ગુજરાતમાં પણ વ્યાપક બની છે. મહામારીના કારણે ગુજરાત સરકાર દ્વારા 55 દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ લોકડાઉનના કારણે સમગ્ર ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા છે, જેના કારણે મધ્યમ વર્ગના ગરીબ લોકોને ગુજરાત ચલાવવા માટે મોટી હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે કોંગ્રેસ યુથ પ્રમુખ દ્વારા રહેઠાણ પાણી વેરો મિલકત વેરો માફ કરવામાં આવે અને ખાનગી શાળાઓમાં આગામી શૈક્ષણિક પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અને લોકડાઉન કૃષિ ધિરાણ મુદ્દલ અને વ્યાજ ભરવા માટે રોકડ રકમ નથી, જેના અનુસંધાનમાં ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો અને વ્યાજ માફ કરવા આવે તેવી માંગણીઓ સાથે કોંગ્રેસ ઉપપ્રમુખ ગુરુરાજ ચૌહાણ દ્વારા હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હિરણ ગોયલ, ZSTV, પંચમહાલ. જે આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો, જેના અનુસંધાનમાં હાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા પણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેના મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે 55 દિવસથી લોકડાઉન હતી, કોરોનાની ગંભીર પરિસ્થિતિ હતી, જેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની હાલત બહુ કફોડી બની ગઈ છે. કોંગ્રેસની માંગ છે કે માર્ચ 2020થી જૂન 2020 સુધીનું લાઇટ બિલ સમગ્ર માફ કરવામાં આવે, વધુમાં જે આવકવેરા છે, જે કરવેરા છે, તે પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને શાળાઓ અને કોલેજમાં પ્રથમ સત્રની ફી પણ માફ કરવામાં આવે, અને જેમાં આપણે જોઈશું કે ખેડૂતોની હાલત પણ કફોડી છે, જેમના વ્યાજ ભરી શકે તેવી રોકડ રકમ નથી તો તેમણે પણ વ્યાજ મુક્ત કરવા જોઈએ, અને વધુમાં વધુ લોન એમના બે ટેકેદાર સિવાય પણ આપવામાં આવે. આટલા માટે હાલોલ મામલતદાર સાહેબશ્રીને અમે આજરોજ આવેદનપત્ર આપ્યું હતું. ગુરુરાજસિંહ ચૌહાણ, જિલ્લા યુથ કોંગ્રેસ.